હતું ધારાસભ્ય પુંજાવંશને ખોટી રીતે સસ્પેન્ડ કર્યા હોવાની વાત તેઓએ કરી હતી ધારાસભ્ય માફી પણ માંગી ચૂક્યા છે રાજકીય દબાણ લાવી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વાત કિરીટ પટેલે કરી હતી એક સમયે જે કુલપતિઓની નિમણૂક થતી હતી એ ઉમાશંકર જોશી હોય કે ઈશ્વરભાઈ પટેલ હોય કે અમારી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાતના ડોક્ટર યાજ્ઞિક હોય જે ઉચ્ચ શૈક્ષણિક મૂલ્યો ધરાવતા હોય યુજીસી પ્રમાણે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય અને જેની સમાજની અંદર આગવી સાફ હોય એક એક આગવા પ્રકારના શિક્ષણવિદ હોય એવા લોકોની નિમણૂક થતી હતી પણ છેલ્લા પંદર વર્ષથી ભાજપની સરકારે આ તમામ નેવા નિયમો નેવે મૂકી અને માગતા લાગતા વળગતા હોય ભાજપના કાર્યકર હોય કે મુખ્યમંત્રી કે શિક્ષણ મંત્રીના મામા માસીના હોય કે એમના સાથે ગરોબો ધરાવતા હોય એવા લોકોની નિમણૂક કરી દીધી છે અને એના લીધે ઉચ્ચ શિક્ષણનું જે સ્તર છે એ ગુજરાતની અંદર બહુ નીચે ગયું છે અને એનો એનો લાભ એનો એનો ભોગ ઉચ્ચ શિક્ષણ લેતા ગુજરાતના લાખો કરોડો વિદ્યાર્થી બની રહ્યા છે ગઈકાલે હું માનું છું કે જે રીતે નામદાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એ ચુકાદો એક ઐતિહાસિક ચુકાદો છે અને શિક્ષણ ઉચ્ચ શિક્ષણની અંદર આમૂલ પરિવર્તન લાવનારો છે એટલા માટે કે આ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવેલી મેં પણ છેલ્લા ચાર વર્ષની અંદર દરેક વિધાનસભાની અંદર ઉચ્ચ શિક્ષણની અંદર જે ગેરરીતિઓ ચાલે છે એ અધ્યાપકોની હોય કે ભરતીની હોય કે કુલપતિની નિમણૂકની બાબતની હોય આ તમામ પુરાવાઓ અમે રજૂ કરેલા છે પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતો નહોતો કુલકર્ણીની બાબતની અંદર પણ તમામ પુરાવાઓ જે અરજદાર નામદાર સુપ્રીમ કોર્ટની પિટિશનની અંદર પિટિશન કરી એમને કર્યા હતા પણ રાજ્ય સરકારે ગંભીરતાથી નહોતા લીધા પરંતુ આ ચુકાદાથી રાજ્ય સરકારની આંખો હજુ સુધી પણ હજુ પણ નહીં ખોલે ખાસ કેટલી છે છે ગુજરાતમાં કોઈ આંકડો તમારી પાસે કે યુનિવર્સિટીમાં જે પ્રમાણે માહિતી મેળવી એ પ્રમાણે રાજ્યની અંદર સરકારી અને બિન સરકારી લગભગ સડસઠ થી સિત્તેર જેટલી યુનિવર્સિટી છે અને આ તમામ યુનિવર્સિટીની અંદર માત્ર ત્રીસ ટકા જ જે કુલપતિઓની નિમણૂક છે યુજીસીના નિયમો મુજબ કે ઉચ્ચ નૈતિક મૂલ્યો ધરાવતા કુલપતિઓની નિમણૂક છે બાકી તમામ યુનિવર્સિટીના કુલપતિ છે એ કો શૈક્ષણિક લાયકાત ધરાવતા નથી ક તો નૈતિક મૂલ્યો ધરાવતા નથી કો તો એમના વિરુદ્ધમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા એક એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કર્યા છે કઈ કોંગ્રેસની હવે રણનીતિ જાગામી કોંગ્રેસ એ હંમેશા પક્ષમાં હોય કે વિરોધ પક્ષની અંદર હોય એ પ્રજાના પ્રશ્નો માટે લડતી રહી છે આજે જે બનાવ બન્યો એ ગુજરાત વિધાનસભાના ઇતિહાસની અંદર એક દુઃખદ બનાવ છે એટલા માટે કે રાજ્યના ગૃહમંત્રી ચાલુ ગૃહની અંદર ઊભા થઈ અને ટપોરીની ભાષાની અંદર વાત કરતા હોય અને એનો અમારા સિનિયર નેતા એ પુંજાભાઈ વંશે વિરોધ કર્યો એની માફી પણ માંગી આમ છતાં રાજકીય દબાણને વશ થઈ અને અધ્યક્ષે નિયમો વિધાનસભાના નિયમોનેવે મૂકી અને એમને સાત દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે આ રાજ્ય સરકારની જે નીતિ છે એ કોંગ્રેસના સભ્યોને દબાવવાની છે એટલા માટે કે એ લોકોના પ્રશ્નો વિધાનસભાની અંદર પૂછી ના શકે અને સરકારના જે કૌભાંડો છે એ ખુલ્લા ના પાડી શકે પરંતુ સરકારની જે આ નીતિ છે એનાથી કોંગ્રેસ ક્યારેય દબાઈ નથી કોંગ્રેસના ધારાસભ્યો ક્યારેય દબાયા નથી અને આગામી સમયમાં અમને ઉગ્રતાથી લોકોના પ્રશ્નો અને પ્રજાના પ્રશ્નો વિકાસના પ્રશ્નો વિધાનસભાની અંદર રજૂ કરીશું ચોક્કસી જે પ્રમાણે નિમણૂક થઈ છે એ ગેરીથી થઈ છે તેની લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને તેમણે પ્રતિક્રિયા આપી અને ખાસ કરીને જે પૂંજાભાઈ વંશને એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં છે કોંગ્રેસ એવું કહ્યું છે કે રાજકીય દબાવના કારણે તેમને સસ્પેન્ડ કર્યા છે કેમેરાન કૌશિક પરમા સાથે મૈદીપસિંહ રાઠોડ